વેલકમ ઇન માય YouTube ચેનલ શિવમ ઇન્સ્ટિટ્યુટ ઓફ કેમિસ્ટ્રી ગુજરાતી, એમાં હું ગાંગાણી સર આપનું સ્વાગત કરું છું. અત્યાર સુધીના 12 લેક્ચર ની અંદર આપણે દ્રાવણ ચેપ્ટરના અલગ અલગ ટોપિક ભણ્યા, એમાં છેલ્લા લેક્ચરમાં આપણે ઉત્કલન બિંદુમાં ઉન્નયન ભણી, એનું સૂત્ર તારવી, એના દાખલાઓ ગણ્યા. આજના લેક્ચર ની અંદર આપણે ઠાર બિંદુમાં અવનયન એટલે શું તેનું ભણશું, તેનું સૂત્ર તારવશું અને તેના દાખલાઓ ગણશું. પણ તે પહેલા એક નાનકડી વાત, જો તમે આપણા ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી યુટ્યુબ દ્વારા તમને મારા અપલોડ થયેલા દરેક લેક્ચરની માહિતી ઈમેલ દ્વારા જાણ કરવામાં આવે. અને સબસ્ક્રિપ્શન્સ માટે તમારે શિવમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિસ્ટ્રી ટાઈપ કરી એમાં એક લાલ કલરનું બટન આવે એને ટચ કરવાનું છે. ચલો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ ઠાર બિંદુ એટલે શું, કોને કહેવાય ઠાર બિંદુ? તો ઠાર બિંદુની એકદમ સરળ વ્યાખ્યા છે કે જે તાપમાને પદાર્થની ઘન અથવા આપણે પ્રવાહી અવસ્થાના, તો કે જે તાપમાને પદાર્થની ઘન અથવા પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ એકબીજાના સંતુલનમાં હોય, તો એકબીજાના સંતુલનમાં હોય તે તાપમાનને આપણે તે દ્રાવક અથવા દ્રાવણનું ઠાર બિંદુ કહીએ છીએ. તો એકદમ સરળ વ્યાખ્યા છે ઠાર બિંદુની, કે જે તાપમાને પદાર્થની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ અથવા તો શુદ્ધ દ્રાવક અને દ્રાવણના બાષ્પ દબાણ એકબીજાના સંતુલનમાં હોય તો તે તાપમાનને તે દ્રાવક અથવા દ્રાવણનું બાષ્પ દબાણ કહે છે. તે તાપમાનને તે દ્રાવક અથવા દ્રાવણનું ઠાર બિંદુ કહે છે. હવે આપણે ભણી ગયા કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. તો શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થાય તેથી જોવા મળશે કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણના ઠાર બિંદુમાં ઘટાડો થાય છે. તો જે ઠાર બિંદુમાં ઘટાડો થાય છે એને આપણે ઠાર બિંદુમાં અવનયન કહીએ છીએ. તો ઠાર બિંદુમાં ઘટાડો થાય છે, એ ઠાર બિંદુમાં થતા ઘટાડાને ઠાર બિંદુ અવનયન કહેવામાં આવે છે. અને ઠાર બિંદુમાં અવનયન છે એને આપણે ડેલ્ટા TF ની સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. તો આપણે આ વસ્તુને આલેખ દ્વારા સમજીએ. જ્યારે આપણે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરીએ X અક્ષ અને Y અક્ષ, તો X અક્ષ ઉપર હું તાપમાન છે એ કેલ્વિનમાં લઉં છું અને વાય અક્ષ છે એના ઉપર આપણે બાષ્પ દબાણ લઈએ છીએ. અહીંયા આપણે તાપમાન કેલ્વિનમાં લીધું છે, આ જગ્યાએ આપણે બાષ્પ દબાણ લઈએ છીએ 12 એકમની અંદર. તો તાપમાન વિરુદ્ધ બાષ્પ દબાણનો આલેખ દોરીએ, વાય અક્ષ ઉપર આપણે બાષ્પ દબાણ અને એક્સ અક્ષ ઉપર આપણે તાપમાન કેલ્વિનમાં લઈએ છીએ. તો જોવા મળશે કે ભાઈ શુદ્ધ દ્રાવક છે એના બાષ્પ દબાણ કરતા આ જે કઈ છે એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે. તો શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો જોવા મળે છે. આ જે બાષ્પ દબાણ બતાવે છે એ દ્રાવણ માટે બતાવે છે. તો હવે જે બાષ્પ દબાણમાં ઘટાડો થયો એના કારણે ઠાર બિંદુમાં ઘટાડો જોવા મળે છે. દાખલા તરીકે શુદ્ધ દ્રાવક માટે આ તાપમાને ઘટાડો થયો તો આ તાપમાન છે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ, જેને T0F વડે દર્શાવીએ છીએ. F છે એ ઠાર બિંદુને અંગ્રેજીમાં ફ્રીઝિંગ પોઈન્ટ કહેવાય. તો ફ્રીઝિંગ પોઈન્ટની સંજ્ઞા માટે F, તાપમાન માટે T અને શુદ્ધ માટે નોટ, તો આને આપણે T0F અથવા T0F તરીકે પણ બતાવી શકીએ. હવે દ્રાવણનું ઠાર બિંદુ, તો કે દ્રાવણનું ઠાર બિંદુ છે થશે TF. તો શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણના ઠાર બિંદુમાં ઘટાડો થયો તો ઠાર બિંદુમાં થતા આ ઘટાડાને આપણે ડેલ્ટા TF વડે દર્શાવીએ છીએ. તો ડેલ્ટા TF બરાબર શુદ્ધ દ્રાવક માટેનું T0F અને દ્રાવણ માટેનું TF. તો થતો ઠાર બિંદુનો ઘટાડો ડેલ્ટા TF બરાબર T0F માઇનસ TF દ્વારા આપી શકીએ છીએ. તમે જાણો છો કે ભાઈ ઠાર બિંદુમાં અવનયન છે એ સંખ્યાત્મક ગુણધર્મ છે. અચ્છા, એ સંખ્યાત્મક ગુણધર્મ છે એ આપણે જોઈ ગયા. એનો અર્થ એ થશે કે દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાનો આધાર એ દ્રાવણમાં રહેલા દ્રાવ્યની
संख्या पण पर आधार राखे छे, एना स्वभाव पर आधार राखतो नथी। तो मोलर अवनयन अचळांक अथवा मोलर अवनयन एटले शुं? मोलर अवनयन कोने कहेवाय? तो के 1 किलोग्राम द्रावकनी अंदर आपणे 1 किलोग्राम शुद्ध द्रावक लीधुं छे, तो के 1 किलोग्राम द्रावकमां द्राव्यनो 1 ग्राम आण्विक दळ जेटलो જથ્થો ઓગાળીએ છે। 1 ગ્રામ આણ્વીય દળ જેટલો જથ્થો ઓગાળીએ। અચ્છા, 1 ગ્રામ આણ્વીય દળ જેટલો જથ્થો એટલે કે પદાર્થના અણુભાર જેટલો જથ્થો થશે। તો 1 ગ્રામ આણ્વીય દળ જેટલો જથ્થો એટલે કે પદાર્થના આણ્વીય દળ અથવા પદાર્થનો અણુભાર જેટલો જથ્થો। તો આ પદાર્થના અણુભાર જેટલો જથ્થો આપણે જ્યારે ઓગાળીએ છીએ 1 કિલોગ્રામ દ્રાવકમાં, ત્યારે દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને કહેવાય છે મોલર અવનયન। અને આ મોલર અવનયન છે એને આપણે kf વડે દર્શાવીએ છીએ। તો મોલર અવનયન છે એને આપણે kf વડે દર્શાવીએ છીએ કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 ગ્રામ આણ્વીય દળ જેટલો અથવા તો પદાર્થના અણુભાર જેટલો જથ્થો ઓગાળવાથી બનતા દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને મોલર અવનયન કહે છે। તો મોલર અવનયનને આપણે kf વડે દર્શાવીએ છીએ। તો એનો મતલબ એ થયો કે ભાઈ મોલર અવનયન એ દ્રાવણનો સંખ્યાત્મક ગુણધર્મ છે, દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સંખ્યા પણ પર આધાર રાખશે, એના સ્વભાવ ઉપર નહીં। તો દાખલા તરીકે આપણે 60 ગ્રામ યુરિયા લઈએ અથવા હું 180 ગ્રામ ગ્લુકોઝ લઉં અથવા 342 ગ્રામ જેટલી ખાંડ લઈએ અને આપણે એને પાણીમાં ઓગાળીએ 1 કિલોગ્રામ પાણીમાં, તો એને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળીએ અને આપણે દ્રાવણ બનાવીએ, તો બનતા દ્રાવણમાં થતા ઠાર બિંદુમાં ઘટાડો એ સમાન જોવા મળે છે। તો જે કે ઠાર બિંદુનો ઘટાડો છે એ એક સમાન હોય છે, તેનું કારણ શું થયું? તો દ્રાવણનો આ સંખ્યાત્મક ગુણધર્મ છે, 180 ગ્રામ ગ્લુકોઝ એટલે કે 1 ગ્રામ આણ્વીય દળ જેટલો પદાર્થ એટલે કે 1 મોલ પદાર્થનો જથ્થો થયો, તે જ રીતે 342 ગ્રામ ખાંડ એ પણ 1 મોલ પદાર્થનો જથ્થો થયો અને 60 ગ્રામ યુરિયા એ પણ 1 મોલ જેટલો પદાર્થનો જથ્થો થયો। તો 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ સંખ્યા કણ આવેલા હોય તો દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો છે એક સમાન જોવા મળે છે। આમ ઠાર બિંદુ અવનયન માટે આપણે સૂત્ર તારવી શકીએ છીએ કે ઠાર બિંદુમાં અવનયન, તો ઠાર બિંદુમાં અવનયન નું સૂત્ર આપણે આ રીતે આપી શકીએ કે ઠાર બિંદુમાં થતું અવનયન છે દ્રાવણના રહેલા દ્રાવ્યની મોલર સાંદ્રતા પર આધાર રાખે છે। જો દ્રાવણમાં રહેલા દ્રાવ્યની મોલ સંખ્યા સમાન, એની મોલર સાંદ્રતા સમાન, તો થતો ઘટાડો પણ એક સમાન। જે મોલ સંખ્યા વધે એમ ઠાર બિંદુમાં થતું અવનયન છે વધશે। તો ડેલ્ટા ટીએફ ચલે છે એમ ચલનની નિશાનીને આપણે દૂર કરીએ તો આપણે આપી શકીએ ડેલ્ટા ટીએફ બરાબર કેફ અને એની સાથે ગુણાકારમાં એમ। તો આ સમીકરણની અંદર આપણે કેફ બરાબર શું છે તો આપણે લખ્યું કે ભાઈ કેફ બરાબર છે બીજું કઈ નહીં, મોલર અવનયન અચળાંક છે। અચ્છા, મોલર અવનયન અચળાંક એટલે કે કેફ, પછી ત્યારબાદ ડેલ્ટા ટીએફ, તો કે ડેલ્ટા ટીએફ છે ઠાર બિંદુમાં અવનયન છે, અને એમ બરાબર છે મોલારિટી। અચ્છા, એમ બરાબર છે મોલારિટી છે તો તમે જાણો છો કે મોલારિટી બરાબર તો કે મોલ પર કેજી। અચ્છા, મોલ પર કેજી એટલે કે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલો દ્રાવ્યનો મોલર જથ્થો, તો આપણે એને આ સૂત્ર દ્વારા લખી શકીએ છીએ, તમે જાણો છો કે એમ બરાબર W2 ગુણાકારમાં 1000 ના છેદમાં M2 અને એની સાથે ગુણાકારમાં W1। તો ચલો આપણે આ સૂત્રમાં એની કિંમત મૂકીએ તો આ સમીકરણ નંબર 1 ની અંદર મોલારિટીની કિંમત આપણે મૂકીએ છે તો આપણે સૂત્ર છે આ રીતે પ્રાપ્ત થશે કે ડેલ્ટા TF બરાબર KF અને એની સાથે ગુણાકારની અંદર W2 ગુણાકારમાં 1000 એના છેદમાં M2 અને ગુણાકારની અંદર W1। તો આ સૂત્રની અંદર તમે જાણો છો કે W2 બરાબર થશે દ્રાવ્યનું વજન, અને મોટે ભાગે દ્રાવ્યનું વજન છે આપણે ગ્રામમાં લઈએ છીએ, M2 બરાબર દ્રાવ્ય છે એનો અજ્ઞાત અથવા તો દ્રાવ્યનો અણુભાર, અને W1 બરાબર દ્રાવકનું વજન, W1 છે થશે દ્રાવકનું વજન, અને
kf બરાબર છે આપણે જાણીએ છીએ મોલર અવનયન અચળાંક અને ડેલ્ટા tf છે ઠાર બિંદુમાં થતો અવનયન તો આ સૂત્રની મદદથી જો આપણે આ સમીકરણમાં આપેલા આ પાંચ પરિબળો ઠાર બિંદુમાં અવનયન મોલર અવનયન અચળાંક દ્રાવ્યનું આણ્વીય દળ અને દ્રાવ્યનું વજન અને દ્રાવકનું વજન આ પાંચ પરિબળો પૈકી આપણે કોઈ પણ ચારને જાણતા હોઈએ તો પાંચમા પરિબળને આપણે ગોતી શકીએ છીએ તો ઘણીવાર અજ્ઞાત પદાર્થનો અણુભાષ્ય પણ આ સૂત્રની મદદથી આપણે મેળવી શકીએ છીએ દાખલા તરીકે મારે kf નું મૂલ્ય મેળવવું હોય તો આપણે આ સમીકરણને અલગ રીતે લખી શકીએ છીએ કે kf બરાબર સૂત્રનો કરતા kf ને બનાવીએ તો સૂત્ર મળશે ડેલ્ટા tf એની સાથે ગુણાકારની અંદર m2 ગુણાકારમાં w1 એના છેદમાં w2 અને ગુણાકારની અંદર 1000 તો આમ આપણે આ સમીકરણમાં એક તમે યાદ રાખી લ્યો બરાબર તો એના ઉપરથી આધારિત તમે બીજા સમીકરણ છે પણ તારવી શકો છો અથવા મેળવી શકો છો આ સમીકરણની મદદથી આપણે અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ પણ મેળવી શકીએ તેમાં આપણે m2 ને સૂત્રનો કરતા બનાવવો પડે તો અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ ગોતવા માટે તમારે જ્ઞાત દ્રાવકની અંદર જો આપણે ચોક્કસ વજનનો અજ્ઞાત દ્રાવ્ય પદાર્થને ઓગાળીએ અને એનું દ્રાવણ બનાવી દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો માપીએ તો આપણે ઠાર બિંદુમાં અવનયન ખબર છે દ્રાવકનું વજન ખબર છે અજ્ઞાત દ્રાવ્યનો આપણે નિશ્ચિત જથ્થો લીધો છે અને મોલર અવનયન અચળાંક ખબર હોય તો અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ m2 આપણે આ સૂત્રની મદદથી ગણી શકીએ છીએ તેના માટે બીજું કઈ નથી કરવાનું આપણે આ સૂત્ર છે એમાં m2 ને સૂત્રનો કર્તા બનાવવાનો તો m2 ને સૂત્રનો કર્તા બનાવતા બંનેના સ્થાન છે બદલાઈ જશે તો આપણે લખી શકીએ આ સૂત્રને અન્ય રીતે પણ જો આપણે અજ્ઞાત પદાર્થનો અણુભાર ગોતો હોય તો સૂત્ર થશે m2 બરાબર ડેલ્ટા tf એની સાથે સોરી m2 બરાબર kf w2 એની સાથે ગુણાકારમાં 1000 એના છેદમાં ડેલ્ટા tf અને સાથે ગુણાકારમાં આવશે w1 તો આ સૂત્રના ઉપયોગથી આપણે અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ મેળવી શકીએ છીએ તો ચલો આ લેક્ચરના આટલા ભાગની અંદર આપણે શું ભણ્યા તો કે સૌથી પહેલું ઠાર બિંદુ એટલે શું ત્યાર પછી તો કે ઠાર બિંદુમાં અવનયન કોને કહેવાય ત્યાર પછી તો કે મોલર અવનયન એટલે શું અને ત્યાર પછી આપણે જોયું કે ઠાર બિંદુમાં અવનયન છે એ દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સંખ્યા પણ પર આધાર રાખે છે માટે દ્રાવણનો સંખ્યાત્મક ગુણધર્મ છે અને એનું સૂત્ર આપણે એમ લખી શકીએ કે જો શુદ્ધ દ્રાવકનું આપણે અહીં સમીકરણ છે એની અંદર T0F છે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ છે TF છે દ્રાવણનું ઠાર બિંદુ છે આપણે લખી નાખીએ કે અહીં T0F છે એ શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ છે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ અને TF બરાબર તો કે TF બરાબર છે દ્રાવણનું ઠાર બિંદુ છે તો જો આપણે ડેલ્ટા TF જાણતા હોય તો આપણે આલેખ પરથી ખબર પડી કે ભાઈ દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો છે એ દ્રાવણમાં રહેલા દ્રાવ્યની મોલર સાંદ્રતા પર આધાર રાખે છે અહીં ચલનની નિશાની દૂર કરીએ એટલે આપણે અચળાંક મૂકો એ અચળાંકને આપણે kf કહીએ છીએ એટલે કે મોલર અવનયન અચળાંક પછી મોલારિટી આપણે જાણીએ છીએ મોલારિટી બરાબર શું છે તો કે મોલ પર કેજી અચ્છા મોલ પર કેજી એટલે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલ દ્રાવ્યની મોલર સાંદ્રતા તો મોલારિટીની આપણે સૂત્રમાં કિંમત મૂકી તેથી આપણે આ સમીકરણ પ્રાપ્ત થયું આ સમીકરણને અલગ અલગ પદના સ્વરૂપમાં રજૂ કરી શકાય છે તો આપણે આ સમીકરણમાં દાખલા તરીકે ઘણી વાર તમારે અજ્ઞાત પદાર્થનું વજન પણ ગોતવાનું આવે છે અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ ગોતવાનું આવે છે મોલર અવનયન અચળાંક ગોતવામાં આવે છે તો એના માટે તમે અલગ અલગ પ્રકારના સમીકરણનો ઉપયોગ કરી શકો છો તો તમે એક સમીકરણ યાદ રાખી લો એના પદના મૂલ્ય ખબર હોય તો તમે અલગ અલગ સમીકરણ છે લખી શકો છો ચલો પહેલા આટલા વસ્તુનો બોર્ડનો સ્ક્રીનશોટ લઈ લ્યો તમને નોટ બનાવવામાં ખૂબ મદદરૂપ થશે આ સૂત્રને તારવવામાં ખૂબ હેલ્પફુલ મળશે ત્યાર પછી આપણે આ ટોપિક ઉપર આધારિત દાખલાઓ ગણી ઠાર બિંદુમાં અવનયન ઉપર આધારિત આપણે અલગ અલગ દાખલાઓ લઈએ એમાં પહેલો દાખલો છે એનો સ્ટેટમેન્ટ કઈક આ રીતે છે કે 500 ગ્રામ પાણીમાં 1.8 ગ્રામ ગ્લુકોઝ દ્રાવ્ય કરતા મળતા દ્રાવણનું ઠાર બિંદુ મેળવો અને દ્રાવક માટે kf નું મૂલ્ય છે 1.8 કેલ્વિન કિગ્રા પ્રતિ મોલ છે તો સૌથી પહેલું કામ આપણે છે ને ડેલ્ટા tf ગોતવાનું કરશું ડેલ્ટા tf મળી જાય પછી એના ઉપરથી આપણે ઠાર બિંદુ ગોતી શકીએ
तो डेल्टा टीएफ नु सूत्र बराबर डेल्टा टीएफ बराबर केएफ गुणाकार मा ए मतलब के मोलारिटी नु w2 गुणाकार मा 1000 ना छेद मा m2 અને ગુણાકાર મા w1 તો ચાલો પહેલા ડેટા ની હેડી બનાવી લઈએ केएफ નું મૂલ્ય આપણને આપેલું છે 1.8 કેલ્વિન કિગ્રા પ્રતિ મોલ હવે w2 તો કે દ્રાવ્ય નું વજન છે 1.8 ગ્રામ અને એ પણ ગ્લુકોઝ તો દ્રાવ્ય નું આણ્વીય દળ એટલે કે ગ્લુકોઝ માટે આણ્વીય દળ થશે 180 ત્યાર પછી દ્રાવક નું વજન ગ્રામ માં w1 બરાબર 500 ગ્રામ w1 છે 500 ગ્રામ છે અને kf નું મૂલ્ય આપણે જાણીએ છીએ 1.8 કેલ્વિન કિગ્રા પ્રતિ મોલ તો સૂત્ર ની અંદર આપણે કિંમત મૂકીએ કે ડેલ્ટા tf બરાબર તો કે 1.8 गुणाकार ની અંદર w2 બરાબર પણ 1.8 એની સાથે ગુણાકાર માં 1000 એના છેદ માં m2 એટલે કે 180 અને ગુણાકાર ની અંદર દ્રાવક નું વજન w1 બરાબર 500 1000 ના છેદ માં 500 બરાબર 2 ચલો આપણે આનું સાદરૂપ આપીએ તો તમારો જવાબ છે 0.036 કેલ્વિન જેટલો આવશે ચલો મળી ગયો ને સાદરૂપ આપીને ચેક પણ કરી લેવું અને પ્રયત્ન કરો કે તમે મારી પહેલા આ દાખલો ગણો હવે ડેલ્ટા ટીએફ છે એનું સૂત્ર તમે જાણો છો કે ભાઈ ડેલ્ટા ટીએફ બરાબર તો કે ટીએફ ટી0એફ માઇનસ ટીએફ બરાબર તો કે 0.036 અચ્છા આપણે કિંમત મૂકી દઈએ તો કે શુદ્ધ દ્રાવક માટે પાણી છે દ્રાવક તરીકે તો પાણી નું ઠાર બિંદુ તમે જાણો છો પાણી નું ઠાર બિંદુ આપણે લેશું 273 કેલ્વિન તો કિંમત મૂકીએ ટીએફ ને સામેની બાજુ લઈ જાઉં છું અને 0.036 આ બાજુ આવશે તો ટીએફ બરાબર આપણે લખી શકીએ કે 273 મે ટી0એફ બરાબર 273 મૂક્યા 0.036 આ બાજુ આવશે એટલે માઇનસ થશે 0.036 તો સાદરૂપ આપતા આપણે જવાબ મળશે 272.964 કેલ્વિન તો આપણે 500 ગ્રામ પાણીમાં 1.8 ગ્રામ ગ્લુકોઝ દ્રાવ્ય કરતા બનતા દ્રાવણનું ઠાર બિંદુ છે એ 272.964 કેલ્વિન છે એ પ્રાપ્ત થશે ચાલો ત્યાર પછી આપણે દાખલા નંબર 2 ને જોઈએ તો દાખલા નંબર 2 નું સ્ટેટમેન્ટ કઈ રીતે આપ્યું છે કે 200 ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ યુરિયા દ્રાવ્ય કરતા બનતા દ્રાવણના ઠાર બિંદુમાં 0.2 કેલ્વિનનો ઘટાડો થાય કેફ બરાબર છે 2 કેલ્વિન કિગ્રા પ્રતિ મોલ તો આપણે લખી શકીએ કે ડેલ્ટા ટીએફ બરાબર કેફ ગુણાકારમાં w2 એની સાથે ગુણાકારમાં 1000 ના છેદમાં m2 અને ગુણાકારની અંદર w1 તો ડેલ્ટા ટીએફ એટલે કે ઠાર બિંદુમાં થતો ઘટાડો એ આપણને આપેલો છે 0.2 કેલ્વિનનો પછી પાણી છે તો એનું વજન એટલે કે w1 બરાબર આપણને આપેલું છે 200 ગ્રામ ત્યાર પછી પાણીનું વજન w1 બરાબર 200 ગ્રામ છે અને આપણે લખી શકીએ કે ભાઈ kf નું મૂલ્ય આપણને આપેલું છે ઓલરેડી 2 કેલ્વિન કિગ્રા પ્રતિ મોલ હવે m2 તો કે દ્રાવ્યનું આણ્વીય દળ તો કે દ્રાવ્ય તરીકે આપણને યુરિયા આપ્યું છે અને યુરિયાનો અણુભાર તમે જાણો છો 60 ગ્રામ પ્રતિ મોલ તો યુરિયાનું આણ્વીય દળ 60 ગ્રામ પ્રતિ મોલ અને દ્રાવક તરીકે પાણી છે અને w2 આપણે મેળવવાનું છે તો ચાલો આપણે w2 ને સૂત્રનો કર્તા બનાવી દઈએ અને સાદરૂપ આપીએ તો w2 હું આ રીતે મેળવી શકું ડેલ્ટા tf ના ગુણાકારની અંદર m2 ગુણ્યા w1 એના છેદમાં kf ગુણાકારમાં 1000 તો ચાલો સાદરૂપ આપીએ ડેલ્ટા tf બરાબર થશે 0.2 કેલ્વિન એની સાથે ગુણાકારમાં 60 w1 બરાબર 200 અને છેદમાં m2 છેદમાં kf બરાબર 2 અને એની સાથે ગુણાકારમાં 1000 તો જો ડેલ્ટા tf છે એનું મૂલ્ય છે 0.2 દ્રાવ્યનું આણ્વીય દળ 60 દ્રાવકનું વજન 200 ગ્રામ અને kf બરાબર 2 તો ચાલો આપણે સાદરૂપ આપીએ તો 2 2 0 કટ 1 0 1 0 કટ અચ્છા 6 ના છેદમાં 2 એટલે આપણને એક પ્રાપ્ત થશે 3 તો 3 2 6 અને એની સાથે ગુણાકારની અંદર 2.2 તો આપણે જવાબ મળશે 1.2 ગ્રામ તો આપણે અજ્ઞાત પદાર્થનું એટલે કે 1.2 ગ્રામ યુરિયા આપણે
1.2 ગ્રામ યુરિયા આપણે 200 ગ્રામ પાણીમાં ઓગાળીએ તો બનતા દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો છે આપણને 0.2 કેલ્વિન છે પ્રાપ્ત થશે. ચલો હવે દાખલા નંબર 3, આ તમારી સ્વાધ્યાય માં આપણે દાખલો છે. સ્ટેટમેન્ટ છે 500 ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ યુરિયા ઓગાળવાથી મળતા દ્રાવણના ઠાર બિંદુમાં 0.2 કેલ્વિન નો ઘટાડો થાય તે આપણે ગણવાનું છે. તો ચલો સૌથી પહેલો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે કે ભાઈ W2 આપણે ગોતવું છે, તો W2 માટેનું સૂત્ર છે ડેલ્ટા TF ગુણાકારની અંદર M2 એની સાથે ગુણાકારમાં W1 એના છેદમાં KF ગુણાકારમાં 1000. તો ચલો આપણે સાદરૂપ આપીએ, પેલા ડેટાની યાદી બનાવીએ. તો કે ઠાર બિંદુમાં થતો ઘટાડો એટલે આપણે ડેલ્ટા TF નું મૂલ્ય આપ્યું છે 0.2 કેલ્વિન, ત્યાર પછી KF નું મૂલ્ય આપણને આપેલું છે 3.2, પછી પાણી છે તો કે દ્રાવક તરીકે પાણી છે અને પાણીનું વજન એટલે કે W1 બરાબર થશે 500 ગ્રામ, પાણીનું વજન W1 બરાબર 500 ગ્રામ છે. ડેલ્ટા TF KF W1 અને M2 છે એ અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ છે, તો M2 છે યુરિયા માટે આપણે લઈ શકીએ છીએ 60 ગ્રામ પ્રતિ મોલ. તો ચલો કિંમત મૂકીએ અને આપણે સાદરૂપ આપીએ તો W2 બરાબર ડેલ્ટા TF નું મૂલ્ય છે 0.2, પછી અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ એટલે કે 60 એની સાથે ગુણાકારની અંદર W1 બરાબર 500, દ્રાવકનું વજન છે આપણે 500 ગ્રામ આપ્યું છે. બનતા દ્રાવણના KF નું મૂલ્ય છે એ આપણે 3.2 આપેલ છે અને એની સાથે ગુણાકારની અંદર 1000. તો એકદમ સરળતાથી સાદરૂપ આપી શકાય, 2020 કટ, પછી ત્રીજો 0 આની સાથે કટ, 6 5 30 અને 30 × 0.2 એટલે આપણે 30 × 0.2 એટલે આપણે લખી શકીએ કે 3 × 2 = 6 થશે 6 એના છેદમાં 3.2. 6 5 30 અચ્છા 30 × 0.2 એટલે આપણે મળશે 6 અને 6 ના છેદમાં 3.2 જવાબ આવશે 1.875 ગ્રામ. તો 1.875 ગ્રામ આપણે પદાર્થને દ્રાવ્ય કરીએ તો બનતા દ્રાવણના ઠાર બિંદુમાં 0.2 કેલ્વિન નો ઘટાડો થાય. ચલો ત્યાર પછી દાખલા નંબર 4 નું સ્ટેટમેન્ટ કઈક આ રીતે આપ્યું છે. અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ ગોતવા માટેનું મેથડ છે કે 1 કિલોગ્રામ પાણીમાં 2 ગ્રામ પદાર્થને દ્રાવ્ય કર્યો તો એના ઠાર બિંદુમાં 0.4 કેલ્વિન નો ઘટાડો થયો, તો દ્રાવ્ય છે એનું આણ્વીય દળ કેટલું થશે આપણે ગોતવાનું છે. તો અણુભાર ગોતવાનું સૂત્ર તમે જાણો છો કે આપણે આ રીતે લખી શકીએ કે M2 બરાબર KF ગુણાકારમાં W2 ગુણાકારમાં 1000 એના છેદમાં ડેલ્ટા TF ની સાથે ગુણાકારમાં W1. ચલો એક ડેટાની યાદી આપણે જાણીએ છીએ કે KF નું મૂલ્ય આપણે આપેલું છે તો કે 4.5, ત્યારબાદ W2 એટલે કે દ્રાવ્યનું વજન, તો આપણે અજ્ઞાત પદાર્થ છે એ 2 ગ્રામ લીધો છે, અજ્ઞાત પદાર્થનું વજન 2 ગ્રામ, પછી W1 છે દ્રાવકનું વજન છે અને દ્રાવક તરીકે પાણી આપણે 1 કિલો લીધું છે એટલે થશે 1000 ગ્રામ, અને ઠાર બિંદુમાં થતો ઘટાડો આપણે આપેલો છે 0.4 કેલ્વિન, માટે ડેલ્ટા TF બરાબર થશે 0.4 કેલ્વિન. ચલો સૂત્રમાં કિંમત મૂકીને સાદરૂપ આપીએ તો M2 બરાબર આપણે લખી શકીએ KF બરાબર તો કે 4.5 એની સાથે ગુણાકારમાં W2 બરાબર 2 ગુણાકારમાં 1000 એના છેદમાં ડેલ્ટા TF બરાબર 0.4 કેલ્વિન અને W1 બરાબર તો કે દ્રાવકનું વજન છે 1000, તો 1000 કટ, 4.5 ગુણાકારમાં 2 એટલે 9, તો 9 ના છેદમાં 0.4, તો આપણે 4 છે એના છેદમાં 10 આવશે એટલે થશે 90 ના છેદમાં 10. અચ્છા 4, તો 90 ના છેદમાં 4 અને સાદરૂપ આપો એટલે જવાબ આવશે 22.5 ગ્રામ. તેનો મતલબ કે અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ થશે 22.5 ગ્રામ પ્રતિ મોલ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઠાર બિંદુમાં અવનયન ઉપર આધારિત અલગ અલગ 4 મેથડના દાખલાઓ લીધા. જો તમે બરાબર ઠાર બિંદુમાં અવનયન સમજાવો એના સૂત્ર ખબર હોય તો સૂત્ર પરથી ડેટાની યાદી બનાવવાની અને સાદરૂપ આપી તમે દાખલાના સાચા જવાબ મેળવી શકો છો. તમારે જીનીટ ની એક્ઝામ ની અંદર આવા સૂત્રો પર આધારિત અનેક દાખલાઓ અલગ અલગ પદ્ધતિના આપ્યા છે, તમે અલગ અલગ રેફરન્સ બુકમાં હશે તેને પ્રેક્ટિસ કરો, માસ્ટરી મેળવો અને ક્યાંય પણ મુશ્કેલી આવે તો
तो कमेंट बॉक्स में लखी सजेशन मेळवी शको छो। चलो तमने मारो आज वीडियो केवो लाग्यो, गम्यो तो लाइक करजो, शेयर करजो अने सब्सक्राइब करजो। चलो आपणे आवता लेक्चर में मळीए। पहेला एक नानकडी वात, जो तमने मारो वर्क गम्यो होय तो बीजा विद्यार्थी मित्रोने पण लाभ मळे तेवो प्रयत्न करजो अने एमने पण सजेस्ट करजो। चलो ऑल द बेस्ट।